હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા લોકોનું સ્વાગત કરું છું. આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમે બધા રેડી છો ને બાળમિત્રો? આજે આપણે જે કાંઈ શીખવાનું છે તે શીખતાની સાથે લખવાનું છે અને વાંચતા પણ શીખવાનું છે. તો ચલો જલ્દી જલ્દી તમે લોકો તમારી નોટબુક અને કંપાસ બોક્સ લઈ લ્યો. હું રાહ જોઉં છું, જલ્દીથી નોટબુક લઈ લ્યો. તેમાં આજની તારીખ નાખી લ્યો, આજનો વાર લખી લ્યો. ત્યાર પછી આપણું ધોરણ લખી નાખો અને આપણા વિષયનું નામ લખી નાખો. આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ. તો ચલો જલ્દીથી સારા અક્ષરે લખી નાખો. ચલો લખ્યું બધાએ? હવે આજે આપણે શું શીખવાનું છે ખ્યાલ છે ને તમને લોકોને? તો આજે આપણે શીખવાનું છે એ ટોપિકનું નામ છે વનસ્પતિના ભાગો. એટલે કે વનસ્પતિના જે ભાગ છે તેના વિશે આપણે શીખવાનું છે. હવે આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા તો એ વિડીયો જેણે જોયો હશે, જે લોકોએ હોમવર્ક કર્યું હશે તેમને ખ્યાલ હશે કે વનસ્પતિના ભાગો કેટલા છે અને કયા કયા છે, બરાબર ને? તો ચલો જલ્દીથી તમારી નોટબુકમાં આ નામ પણ લખી નાખો કે વનસ્પતિના ભાગો. તો બાળમિત્રો, વનસ્પતિના કુલ 7 ભાગ છે. કેટલા ભાગ? 7 ભાગ, જેમાંથી સૌથી પહેલો ભાગ આપણે શીખ્યા હતા એ છે મૂળ. શું નામ છે? મૂળ. મને દીર્ઘ મુ અને અળ, મૂળ. હવે મૂળ કેવા હોય છે યાદ છે કોઈને? મૂળ ક્યાં આવેલા હોય છે એ યાદ છે કોઈને? તો તમે ચિત્રમાં જોઈ શકો છો, જમીનની અંદર મૂળ રહેલા હોય છે. તે કોઈ પણ ઝાડનું થડ હોય તેની સાથે જોડાયેલા હોય છે. જેમ મોટું વૃક્ષ તેમ તેના મોટા અને જાડા મૂળ રહેલા હોય છે. કોઈ ઝાડ ખૂબ જ મોટું હોય, ઘટાદાર હોય અને વર્ષો જૂનું ઝાડ હોય તો તેના મૂળ તો જમીનની અંદર ક્યાંય દૂર સુધી પથરાયેલા હોય છે. અગર કોઈ નાનું ઝાડ છે કે કોઈ નાનો છોડ છે તો તેના પણ મૂળ હોય છે, પરંતુ તેના મૂળ નાના નાના હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે ઝાડને પાણી પાઈએ છીએ તો તે પાણી ક્યાં જાય છે? જમીનની અંદર. તમે લોકો ઝાડને કે છોડને ક્યારે પાણી આપો છો? જેવી રીતે આપણને પાણીની જરૂર પડે છે ને, એવી જ રીતે આ વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે, કારણ કે તે પણ સજીવ સૃષ્ટિમાં આવે છે. આપણે 2 દિવસ સુધી પાણી ન પીએ તો આપણા શરીરમાં કેટલી નબળાઈ આવી જાય છે, આપણે બીમાર પડી જઈએ છીએ, આપણા શરીરમાંથી પાણી ઘટી જાય છે.
તો એવી જ રીતે જો કોઈ પણ વનસ્પતિને આપણે પાણી ન આપીએ તો તે પણ સુકાઈ જાય છે, તેના પાંદડાઓ સુકાઈ જાય છે, ડાળીઓમાંથી પાંદડા ખરી જાય છે. તો આપણને જેમ સજીવ છીએ ને પાણીની જરૂર પડે છે, તેમ વનસ્પતિને પણ પાણીની જરૂર પડે છે. તેમાં આપણે જેટલું પાણી નાખીએ એ પાણી જમીનમાં અંદર ઉતરે છે, અને અંદર તો મૂળ રહેલા હોય છે, તો મૂળને પણ પાણી જોઈએ છે, અને તેના કારણે જ જે ઝાડ હોય છે તે મજબૂત થાય છે. તો વનસ્પતિનો એક ભાગ છે એ છે મૂળ. તમે અહીંયા જોઈ શકો છો, જોયું ને તમે લોકોએ, જમીનની અંદર રહેલા હોય છે તે છે મૂળ. ત્યાર પછી વનસ્પતિનો બીજો ભાગ છે થડ. શું લખ્યું છે? થડ. થડ કેવું હોય છે? તો તે તમે ચિત્રમાં જોઈ શકો છો. થડનો રંગ કથ્થાઈ અને કાળો રંગ હોય છે. થડ હંમેશા જાડું હોય છે, પરંતુ કોઈ ઝાડ નાનું હોય તો તેનું થડ પાતળું અને નાનું હોય છે. જ્યારે અમુક પ્રકારના વૃક્ષ છે, જેમ કે વડ, આંબો, પીપળો, લીમડો, આવા જે મોટા મોટા ઝાડ છે તેના થડ ખૂબ જ મોટા અને જાડા હોય છે. હવે વનસ્પતિના જેટલા ભાગ છે ને તે બધા આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે, તે કઈ ને કઈ રીતે આપણને ઉપયોગી થતા હોય છે. જેમ કે થડ, તો જ્યારે આપણે ઝાડ વાવીએ છીએ ત્યારે તે સાવ નાનો છોડ હોય છે. જેમ જેમ તેને પાણી મળે છે તેમ તેમ તે મોટું થતું જાય છે, અને એ ડાળીમાંથી તે થડ બનતું જાય છે, અને ધીરે ધીરે તો તે જાડું પણ થતું જાય છે. એ થડમાંથી એક ડાળી થાય છે, એકમાંથી બીજી ત્રણ ચાર ડાળી થાય, અને એ ડાળી પર પાન બેસે છે. તો આવી રીતે થડમાંથી અનેક ડાળીઓ પણ થાય છે. તો વનસ્પતિનો બીજો ભાગ છે થડ. હવે થડ આપણને કઈ રીતે ઉપયોગી થાય? તો થડ માંથી આપણને લાકડું મળે છે. શું મળે છે? લાકડું. જે ઝાડની ડાળીઓ હોય છે, પાતળી પાતળી ડાળીઓ, તેનો તો લોકો ચૂલો સળગાવવામાં ઉપયોગ કરે છે. જ્યારે ગામડામાં લોકો ગેસ સ્ટવ કરતાં ચૂલાનો ઉપયોગ વધારે કરે છે. તો શિયાળામાં ગરમ પાણી કરવા માટે લોકો ચૂલાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત રસોઈ કરવા માટે પણ ચૂલાનો ઉપયોગ કરે છે. તો એ ચૂલો સળગાવવા માટે લાકડાનો ઉપયોગ થાય છે. તો ઝાડની જે ડાળીઓ છે, ઝાડનું જે થડ છે, તેનો ઉપયોગ ચૂલા જગાવવા માટે થાય છે. આ ઉપરાંત લાકડામાંથી તો ફર્નિચર પણ બને છે. તો ફર્નિચર શેમાંથી બને? લાકડામાંથી. અને લાકડું ક્યાંથી મળે? તો ઝાડમાંથી. લાકડાની મોટી મોટી પાટ તૈયાર કરવામાં આવે છે, પરંતુ એ લાકડું પણ ઝાડનું જ હોય છે. શાક હોય, સીસમ હોય,
તેનું ઝાડ છે તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે। તો બાળમિત્રો આ તમે જે જુઓ છો એ થર્ડ છે। ત્યાર પછી આપણે શીખ્યા હતા પાન વિશે, વનસ્પતિનો ત્રીજો ભાગ છે પાન, જેનું બીજું નામ છે પર્ણ અને તેનું ત્રીજું નામ છે પાંદડું। હવે આપણે આસપાસ કેટલી પ્રકારના વૃક્ષો હોય છે, કેટલા પ્રકારના છોડ હોય છે, તે દરેક ફૂલ છોડ અને ઝાડમાં અલગ અલગ પાંદડા હોય છે। અનેક પ્રકારના વૃક્ષો હોય અને દરેક વૃક્ષમાં અલગ અલગ પાન હોય છે। જેમ કે આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આસોપાલવ, તો આસોપાલવના પાન પાતળા અને લાંબા હોય છે। જ્યારે આંબો, તો તેના પાન લાંબા હોય છે અને ઘાટા લીલા રંગમાં હોય છે। જ્યારે ચંપાના ફૂલનું ઝાડ છે તો તેના પાન કેવા છે, તો તેના પાન પણ લાંબા જાડા અને આગળથી ગોળાઈવાળા પાન છે। જ્યારે પીપળો, તો પીપળાના પાન છે તે દિલ આકારમાં જોવા મળે છે। આ ઉપરાંત ગુલાબનો છોડ છે તો તેના પાન કરકરિયાવાળા છે। આ ઉપરાંત બિલાનું ઝાડ છે તો તેમાં એક સાથે ત્રણ પાન હોય છે। તો બાળમિત્રો પાન તો વિવિધ પ્રકારના હોય છે, તે વનસ્પતિનો એક ભાગ છે। ઝાડ પર પાન ક્યાં થાય છે, તો ડાળીમાં, જે થડમાંથી ડાળી થાય છે તે ડાળીમાં પાન ફૂટે છે અને પાંદડાના કારણે જ આખું ઝાડ છે તે હર્યું ભર્યું લાગે છે। ઘણા બધા પાન હોવાથી ઝાડમાંથી આપણને છાંયો પણ મળે છે। અને પાનનો બીજો ઉપયોગ ઔષધિ માટે પણ થાય છે। તમને ખ્યાલ હોય તો, અને મેં તમને વાત પણ કરી છે કે પાનનો ઉપયોગ ઔષધિ માટે કરવામાં આવે છે। પાનને વાટીને તેનો રસ હોય છે અને તેના રસનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ પણ નાબૂદ થાય છે। જેમ કે પપૈયાનું ઝાડ છે, તેના પાન છે તેને વાટીને તેનો રસ બનાવવામાં આવે અને તે રોગને નાશ કરે છે। આ ઉપરાંત તુલસીનો જે છોડ હોય છે તેના પાન કેવા હોય છે, નાના હોય છે, તો તેનો ઉપયોગ શું થાય છે, તો શરદી ઉધરસ મટાડવા માટે તુલસીના પાનનો ઉપયોગ થાય છે। કઈ રીતે, તો તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો બનાવવામાં આવે છે અને તે ઉકાળો પીવાથી શરદીમાં રાહત રહે છે। આ ઉપરાંત જે પીપળાનું પાન છે, તો તેના પાનને પાણીમાં પલાળવામાં આવે છે અને તેના પાનમાંથી જે લીલા રંગનો ભાગ છે તે પાણીમાં પલાળવાથી દૂર થાય છે અને આખું જ પાન જાળીવાળું બને છે, તો તેમાં લોકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે તેમાં પેઇન્ટિંગ કરે છે, તેનું શોપીસ બનાવે છે। આ ઉપરાંત દરેક પાનમાંથી વિવિધ એક્ટિવિટીઝ થાય છે,
જેમ કે છાપકામ, બાટિક કામ. તો આ જે પાંદડાઓ છે તે ઔષધિ માટે તો ઉપયોગી છે, સાથે સાથે બીજી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ માટે પણ ઉપયોગી થાય છે. આ ઉપરાંત મેં તમને લીમડાના પાનની વાત કરી હતી. બે લીમડા હોય છે, એક તો કડવો લીમડો અને મીઠો લીમડો. કડવા લીમડાના પાન નિયમિતપણે રોજ ખાવાથી આપણા પેટનો દુખાવો હોય તો તે મટી જાય છે, કારણ કે કડવા લીમડાના પાનનો રસ પણ કડવો હોય છે. તો તે આપણા પેટમાં જાય ને, તો આપણા પેટમાં જો કંઈ કૃમિ થઈ ગયા હોય કે જીવડા થઈ ગયા હોય તો તે કડવાશના કારણે મરી જાય છે, નાશ થાય છે. તો કડવા લીમડાના પાન તો ખાવા જ જોઈએ. આ ઉપરાંત મીઠા લીમડાના પાન, તો તેનો ઉપયોગ આપણે રસોઈમાં કરીએ છીએ. ત્યાર પછી આપણે ચોથો ભાગ જોઈએ તો એ છે ડાળી. ઝાડના થડમાંથી ડાળી ઉગે છે, અને એકમાંથી બીજી ડાળી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, એમ આખા ઝાડમાં અનેક ડાળીઓ હોય છે. એ ડાળી ઉપર પાન ફૂટે છે, ફૂલ ખીલે છે અને ફળ અને શાકભાજી થાય છે. ડાળીઓના કારણે ઝાડ છે તે વિસ્તરાય છે અને ઘટાદાર બને છે. તો તે પણ વનસ્પતિનો એક ભાગ છે. તેનો ઉપયોગ શું છે? મેં તમને કીધું ને કે લોકો ડાળીઓને તોડીને લોકો ચૂલો જલાવવામાં મદદરૂપ થાય છે, તેનો ઉપયોગ કરે છે. તો આ છે ડાળી. ત્યાર પછી નો જે ભાગ છે એ છે કળી. ડાળી ઉપર પાન ફૂટે પછી ફૂલ થાય છે અને પછી તેના પરથી કળી બેસે છે. તો જ્યારે કળી થાય છે ત્યારે તે એકદમ નાની હોય છે, અને તમે જે લીલા કલરનો ભાગ જુઓ છો ને, તે એકદમ પેક હોય છે. ધીરે ધીરે તે ખુલે છે અને તેની અંદરનું ફૂલ છે તે બહાર આવે છે, એટલે કે ખીલે છે. તમે અત્યારે જુઓ છો તે ફૂલ નથી પણ ખાલી કળી છે. કોઈ પણ ઝાડમાં કે છોડમાં જ્યાં જ્યાં કળી બેસે ત્યાં બધી જ જગ્યાએ ફૂલ ખીલે છે. સૌથી પહેલાં તો તે એકદમ નાની કળી હોય છે, ધીરે ધીરે મોટી થાય છે અને તેના પાન છે તે ખુલે છે અને તેમાંથી સરસ મજાનું ફૂલ છે એ ખીલે છે. તો કળી એ પણ એક વનસ્પતિનો ભાગ છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી વનસ્પતિનો જે ભાગ છે એ છે ફૂલ. શું લખ્યું છે? ફૂલ. અને તે તમારી સામે પણ છે. મેં તમને વાત કરી એમ કે સૌથી પહેલાં કળી બેસે છે અને તેમાંથી પાન ખીલે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો આગળ કેટલી નાની નાની કળી હતી, તેમાંથી આપણને ખાલી ફૂલ છે તે અંદર દેખાય છે ગુલાબી રંગનું. પરંતુ ધીરે ધીરે એ કળી જ્યારે ખુલે છે તો તેની અંદર રહેલી દરેક પાંદડીઓ પણ છૂટી પડે છે અને તે આવું સરસ મજાનું ફૂલ બને છે. જોયું તમે લોકોએ? તો દરેક ફૂલમાં, ફૂલના છોડમાં કે ફૂલના ઝાડમાં આવી જ રીતે ફૂલ બને છે. તે હંમેશા પહેલાં કળી સ્વરૂપે હોય છે અને પછી તેમાંથી ફૂલ ખીલે છે. ત્યાર પછી
વનસ્પતિનો જે સાતમો ભાગ છે એ છે ફળ અથવા શાકભાજી। કોઈ પણ ઝાડ ઉપર ફળ ઉગતું હોય અથવા તો શાકભાજી ઉગતું હોય તેને આપણે ફળ કહી શકીએ। જેમ કે ટમેટા છે તો તે છોડ પર થાય છે, તો એ છોડનું ફળ કયું કહેવાય? તો ટમેટું। તો એવી રીતે દરેક વસ્તુ છે તે કોઈ ને કોઈ ઝાડ પર થાય છે, યા તો છોડ પર થાય છે અથવા તો જમીનમાં થાય છે। ખ્યાલ આવ્યો તમને? જેમ કે આંબાના ઝાડ પર કેરી થાય, ચીકુડીના ઝાડ પર ચીકુ થાય, લીંબુના ઝાડમાં લીંબુ થાય, વડના ઝાડ પર ટેટા થાય છે, બીલાના ઝાડ પર બીલા થાય છે। હવે તમે ચિત્ર પણ જોઈ શકો છો। આ ચિત્રમાં વિવિધ શાકભાજી અને વિવિધ ફળો રહેલા છે। તો તે દરેક વસ્તુ છે, દરેક શાકભાજી અને ફળ ક્યાં થાય છે? તો કોઈ ને કોઈ છોડ પર અથવા તો ઝાડ પર થાય છે। તો બાળમિત્રો, વનસ્પતિના ભાગો વિશે આપણે ફરી એક વખત ચર્ચા કરી છે। હવે તેના ઉપરથી આપણે નાનકડો અમથો સ્વાધ્યાય જોવાનો છે। તો તમે લોકોએ આ નામ લખી નાખ્યું હશે, ફળ અથવા શાકભાજી। તો હવે આપણે જોઈએ કે આખા ઝાડમાં કઈ વસ્તુ ક્યાં રહેલી હોય છે। આપણે દરેક ભાગના એક એક ફોટા જોયા, પરંતુ હવે આપણે આખું છોડ અને ઝાડ જોઈએ કે તેમાં તે ભાગ ક્યાં રહેલો છે। તો તમારી સામે એક ચિત્ર છે, તેમાં ઝાડ બતાવવામાં આવ્યું છે। આ ચિત્રને તમે સરખી રીતે જોઈ લો પહેલા। જોયું? કઈ દેખાય છે તમને? અત્યાર સુધી આપણે એક એક ભાગ જોયો, તે અહીં બધા જ ભાગ ભેગા છે, એક આખું ઝાડ બતાવવામાં આવ્યું છે। તો વનસ્પતિનો સૌથી પહેલો ભાગ આપણે કયો શીખ્યા હતા? મૂળ। તો હવે આ ચિત્રની અંદર ગોતો, મૂળ ક્યાં છે? આપણે હવે શીખી ગયા છીએ, નામ પણ આવડી ગયું છે, તો એ પણ તમને ખ્યાલ હશે કે મૂળ ક્યાં છે। મળ્યું? તો આપણે જોઈ લઈએ, અહીંયા લખ્યું છે નંબર 1 અને મૂળ। તો તેની સામે લીટી ક્યાં કરી છે? અહીંયા જમીનની નીચેના ભાગમાં, એટલે કે જમીનની અંદરના ભાગમાં મૂળ રહેલા હોય છે। મેં તમને કહ્યું હતું ને કે જો નાનું ઝાડ કે નાનો છોડ હોય તો તેના મૂળ પણ નાના હોય। આપણે આગળ ચિત્ર જોયું, તે ઝાડ મોટું હતું, તો તેના જે મૂળ છે તે કેટલા બધા પથરાયેલા હતા, બરાબર ને? આ ઝાડ છે થોડું નાનું છે, તો તેનું થડ પણ પાતળું છે અને તેના મૂળ પણ નાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો, જમીનની અંદર રહેલા મૂળ છે, અહીંયા જો કાળી નિશાની લીટી પણ કરી છે, એટલે કે તે મૂળ દર્શાવ્યા છે। ત્યાર પછી તેનો બીજો ભાગ છે થડ, એટલે નંબર 2 કરીને લખ્યું છે થડ। તો અહીંયા જમીનથી શરૂ થાય છે, એ તેનું થડ છે જે આટલું છે, અને અહીંયા જો લાઈન પણ કરેલી છે, દેખાય છે તમને લોકોને? તો આ બીજો ભાગ છે એ થડ, ત્રીજો ભાગ છે ડાળી, તો નંબર 3 કરીને લખ્યું છે ડાળી। ડને કાનો ડા, અળને દીર્ઘળી ડાળી। તો ડાળી ક્યાં છે? તો જો અહીંયા
लाइन करेली छे एटले के निशानी करेली छे। જોયું તમે લોકોએ, આ છે તે ડાળી છે, અહીંયા તમે જુઓ છો એ પણ ડાળી છે, આ પણ ડાળી છે, અહીંયા એક થડમાંથી અનેક ડાળીઓ થાય છે અને એ ડાળી ઉપર શું થાય છે તો વનસ્પતિનો ચોથો ભાગ છે એ છે પાન। તો તમે જુઓ છો દરેક ડાળી પર પાન ફૂટ્યા છે ને, કોઈ નાના હોય, કોઈ મોટા હોય, કોઈ ઘાટા લીલામાં લીલા રંગના હોય, કોઈ આછા લીલા રંગના હોય। તો મૂળ, થડ, ડાળી અને પાન। ત્યાર પછી પાંચમો ભાગ છે એ છે કળી। તો ડાળી પર પાન થાય છે પછી કોઈ વાર કળી બેસે છે, કળી બેસે તો તેમાંથી ખીલે છે ફૂલ। તો એ છઠ્ઠો ભાગ છે ફૂલ। અહીંયા તમે જુઓ છો આ નિશાની છે તે અહીંયા કળીમાં દેખાડે છે, દેખાય છે તમને બધાને? આ જે ફૂલ છે ને તેની ઉપર જ અહીંયા કળી બેસી છે, દેખાયું? તો જો ત્યાં નિશાની પણ કરી છે તો એ કળી છે। ત્યાર પછી એ કળીમાંથી ફૂલ થાય છે, દેખાણું? અહીંયા નિશાની પણ કરેલી છે। જ્યારે ઝાડ પર કોઈ ફળ કે શાકભાજી આવવાનું હોય તો પહેલાં ઝાડ પર ફૂલ થાય છે, એ ફૂલ ખરી જાય પછી તેમાં ફળ અને શાકભાજી થાય છે। તમને ખ્યાલ હોય તો આંબાનું ઝાડ હોય ને, તેમાં ઉનાળામાં જ્યારે કેરી આવવાનો સમય થયો હોય તો ઝાડ પર પહેલાં મોર બેસે છે। મોર એટલે કે સફેદ રંગના ફૂલ હોય છે, જે મોર પક્ષી છે એ નહીં। તો જે સફેદ રંગના ફૂલ થાય છે તેને લોકો મોર કહે છે। એ ફૂલ આવવા લાગે ત્યાર પછીથી ધીરે ધીરે આંબાના ઝાડ પર કેરી પણ આવવા લાગે છે। તો ફૂલ બેસે પછીનો ભાગ છે ફળ અને શાકભાજી। તો અહીંયા તમે જુઓ છો અહીંયા પણ એરો કર્યો છે। અત્યાર સુધી આપણે એક એક ભાગ જોયા અને હવે આપણે એક સાથે આખું ઝાડ જોયું અને આખા ઝાડમાં તેના દરેક ભાગ ક્યાં ક્યાં રહેલા છે એ જોયા, જેમ કે જમીનની અંદર મૂળ, તેમાંથી બનતું થડ, થડમાંથી બનતી ડાળીઓ, ડાળીઓમાં ફૂટતા પાન, પાનની સાથે થતી કળી, કળીમાંથી થતું ફૂલ અને ફૂલ બેસે પછી એ ઝાડ ઉપર થાય છે ફળ અને શાકભાજી। તો બાળમિત્રો, આ આખું જ વનસ્પતિના ભાગ આપણે સારી રીતે સમજ્યા, તેનો આખો ચાર્ટ જોઈ લીધો, વનસ્પતિના દરેક ભાગનો ઉપયોગ આપણે જોઈ લીધો। તો આ બધી જ વસ્તુ ખૂબ જરૂરી છે યાદ રાખવા માટે, આપણે હંમેશા યાદ રાખવા જેવી વસ્તુઓ છે, તો તમારે યાદ રાખવાનું છે અને આનું હોમવર્ક પણ કરી નાખવાનું છે જેથી કરીને આપણને લખતા પણ જલ્દીથી આવડી જાય। તો બાળમિત્રો, આજે આપણે જે શીખ્યા છીએ તે બધું જ યાદ રાખજો, લખી નાખજો અને વાંચવાની કોશિશ કરજો। આજના લેક્ચરમાં તમને લોકોને મજા આવી હશે, મજા આવી છે કે નહીં? જો મજા આવી હોય તો જલ્દીથી હોમવર્ક કરી નાખજો। હવે આપણે ફરી પાછા મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી તમને બધાને થેન્ક યુ એન્ડ ગુડ બાય। તમારું ધ્યાન રાખજો, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એવરીવન।